સરહદી ભાવ વિસ્તારના લોકોનું જીવન 19મી સદી જેવું. સાતસો મેગાવોટ વીજળી પેદા કરતા સોલર પ્લાન્ટ પાસેના ગામ રાધનિષ્ઠામાં જ અંધારપટ. બનાસકાંઠા જિલ્લાના આ એવા લોકો છે જેમને પ્રાથમિક સુવિધાઓ જ નસીબ નથી. નથી વીજળીની સુવિધા, નથી પાણીની સુવિધા. આ પરિવારોમાં એક પણ મકાન પાકું જોવા નથી મળતું. લોકો પીવા માટે જમીનમાં પીરડી ખોદી દૂષિત પાણી પીવા મજબૂર છે. વીજળી ન હોવાથી આ લોકોને દિવસ ઢળે તે પહેલા જ જમી લેવું પડે છે. આ લોકોનું જીવન છે અનેક વેદનાઓથી ભરેલું. બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના છેક ગુજરાત પાકિસ્તાન બોર્ડર પર છેવાડે આવેલા ગામ રાધનિષ્ઠા લોકો 21મી સદીમાં પણ 19મી સદી જેવું જીવન ગુજારી રહ્યા છે. અમારો તો આ છે ખાસા મકાન. આમાંથી કોઈ ઘણો કે ઉનાળો શિયાળો વરસાદ પડે તો આમાં રહેવાનું છે. આ ખાસા ઘર છે અમારે તો. પાણીની તકબીલ, લાઇટની તકબીલ, બધી તકબીલો છે. પાણી લાવો છો અમે 3-4 કિલોમીટરથી. પાણીની પૂરી તકબીલ, પછી લાઇટની. કેટલા પરિવાર? પરિવારમાં 100 ઘર છે. 100 ઘર છે. બધા ધંધો શું બધા કરે? કોઈ માટી ઉપાડે ને કોઈ બાવળ કાપે અદણા ની ને એવું કરે. બધા કોઈ ખેતીવાડીને મજૂરિયા જાય દાડીએ. ભણવાનું હોય નિશાળ છે પણ છેટો છે ભણવાનું. કોઈ કને છે નહીં, નાના છોકરા પણ એવું છે નહીં. કાશીરામ ગામ રાધનિષ્ઠા. સરકારના ગામડે ગામડે વીજળી પહોંચાડવાના દાવા જૂઠા સાબિત થયા છે. આઝાદી પછી પણ આ ગામના અનેક ઘરોમાં અત્યાર સુધી વીજળી નથી પહોંચી શકી. આ ગામના લોકો વર્ષોથી વીજળી માટે માંગણી કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધી તેમને વીજળી નથી મળી. આ ગામમાં 4 મોટા સોલર પ્લાન્ટ કાર્યરત છે અને તે સોલર પ્લાન્ટ 700 મેગાવોટ વીજળી પેદા કરી રહ્યા છે. છતાં આ ગામમાં અંધારપટ છવાયેલ છે. એવું પણ નથી કે માત્ર ગામમાં જ વીજળીનો પ્રશ્ન છે. આ ગામને અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ નસીબ નથી. ઉનાળામાં ગરમી ખૂબ પડે છે અને શિયાળામાં ઠંડ ખૂબ વાત. આ અમારા મકાન વરાળાનું પાણી અંદર આવે છે. મોય છોકરાને કેવી રીતે રાખો? અમે કાંસો ઝૂંપડા મકાન બનાવીને બેઠા તો કાંસા પાણી 2 કિલોમીટર ભરવા લાવવું પડે. આખા 500 ઘરોની વસ્તીમાં 2 કિલોમીટર ટોકો છે ખરી, પણ પાણી 3 મે દાડે ટંકર આવે પાણીનો. અંબા લાઇટ બી કોઈ નથી. આ ગામમાં પાણીના નળ નથી પહોંચ્યા જેના લીધે લોકો જમીનમાં પીરડી ખોદી ડહોળું દૂષિત પાણી પી રહ્યા છે. ગામમાં પાકા મકાન પણ નથી જેના લીધે લોકો ઘાસ અને લાકડામાંથી બનેલા ઝૂંપડામાં બાંધીને રહી રહ્યા છે. ગામમાં કોઈના ઘરમાં ગેસનું સિલિન્ડર પણ નથી, તેથી મહિલાઓ ચૂલા પર જમવાનું બનાવી રહી છે. આ ગામના લોકો સરકારની જ્યોતિ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આવાસ યોજના અને જળ સે નળ જેવી યોજનાઓથી વંચિત છે. આ માટીનું બનાવેલું છે. એટલે શું કરો એમાં? આમાં ગમન કોઈ બાર અનાજ ભરવાનું છે. માટીનું આમ બનાવ્યું અને એની અંદર ઘઉં ભરો. હવે ઘઉં ભરો અને પછી 12 મહિના ખાવાનું એમાંથી જ? હવે ના મધું ખાવાનું. જેથી સરકારની યોજના ઉપર પણ સવાલો ઉઠે છે. સ્થાનિક તંત્રની વિકાસની કામગીરી પણ અહીં શૂન્ય બરાબર છે. આ ગામ આજે પણ વિકાસથી વંચિત સવલતો ઝંખી રહ્યું છે. આ ગામના 300થી વધુ પરિવારો ઝૂંપડામાં રહે છે. આ ગામમાં ઠાકોર અને રબારી સમાજના 400 જેટલા પરિવારો વસવાટ કરે છે, જેમાંના 50 કે 60 ઘર પાકા છે. તે છોડીને બાકીના બધા જ પરિવારો ઘાસના બનેલા ઝૂંપડામાં રહી રહ્યા છે. અહીંના લોકો જણાવે છે કે તેમના પર દાદા પણ અહીં જ વસવાટ કરતા હતા. તેઓ આઝાદીના વખતથી અહીં આમ જ વસી રહ્યા છે. વીજળી માટે વાયદો મળ્યો પણ પૂરો ન થયો. ગામના લોકો જણાવે છે કે તેમણે સરકારી કચેરીઓમાં અનેક વખત રજૂઆતો કરી પરંતુ કોઈ જ સુવિધાઓ તેમને અત્યાર સુધી મળી નથી. વર્ષો પહેલાં તેમને 1-1 સોલાર પ્લેટ મળી હતી અને વીજળી માટે 5 વર્ષનો વાયદો અપાયો હતો,
પરંતુ તે આજે વર્ષો પછી પણ પૂરો નથી થયો. આ જે ગામ છે એ ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડરનું એક ગામ છે. વાવ તાલુકાનું છેવાડાનું આ રાઘાનેસડા ગામ છે કે જ્યાં વસવાટ કરતા 100 થી પણ વધુ પરિવારો કે જેમને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી. આ વિસ્તારના જે લોકોના રહેણી કહેણીના જે મકાન છે એ પણ આપ જોઈ શકો છો. અહીંયા વસવાટ કરતા લોકો માટે સૌથી મોટી સમસ્યાઓ એ છે કે અહીંયા વીજળીની સુવિધા નથી, પાણીની પણ સુવિધા નથી અને અહીંયા લોકો એક જ રીતથી એટલે કે સાદાઈભર્યું જીવન જીવી રહ્યા છે. આ ગામના અનેક પરિવારોને અહીંયા વીજળી અને પાણીની પ્રાથમિક સુવિધાની ખૂબ જ જરૂર છે અને અહીંના લોકો આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને પ્રાથમિક સુવિધાઓની માંગ કરી રહ્યા છે.